ટ્રેનના ડેપોનું કામ શરૂ. સાબરમતી ખાતે 83 હેક્ટરમાં બુલેટ ટ્રેનનું સૌથી મોટું મેન્ટેનન્સ ડેપો બનશે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકના 1020 વયોવૃદ્ધ દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મત આપશે. 85 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારો ઘરેથી વોટિંગ કરી શકે તે માટે વ્યવસ્થા. સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર. ફાર્મસી અને મેડિકલ સિવાયના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ 2024-25માં આ કેલેન્ડર લાગુ પડશે. એક દિવસમાં ગરમી 2 ડિગ્રી ઘટી. 4 દિવસ 42ની આસપાસ રહેવાની વકી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દિવસભર વાદળિયું વાતાવરણ રહ્યું. યુજી નીટમાં રાજ્યના વિદ્યાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતા 7% વધી. 5 મેએ પરીક્ષા. આ વર્ષે 82 હજારથી વધુ યુજી નીટ આપશે.